जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर ऑनलाइन शिक्षण में हूँ दरेक विद्यार्थी मित्रों नो स्वागत करूँ छू। विद्यार्थी मित्रों आज आप जोशो आसपास पाठ सात विषय अनोखो संवाद। संवाद शब्द विद्यार्थी मित्रों खबर से संवाद एटले कि आप जो बोलिए ने एने कहेवाय संवाद। Huh?
મગજની તકલીફ હોય એવા વિકલાંગ, કે જેને મગજની તકલીફ હોય કે મગજનો ઓછો વિકાસ થયો હોય એને આપણે ધીમી ગતિ એટલે કે માનસિક ક્ષતિ કહીએ. કે કોઈ વ્યક્તિ કંઈ ભૂલી જતું હોય, કંઈ યાદ ન રહેતું હોય, કે મગજની કંઈ બીમારી હોય એને આપણે માનસિક ક્ષતિ એટલે કે ધીમો વિકાસ. ઘણા બાળકોનો જો વિકાસ ઓછો થયો હોય એટલે એને આપણે મન બુદ્ધિ પણ કહી શકીએ છીએ. પછી છે મુખ બધિર, એટલે કે મૂંગા અને બેરાડ. મુખ બધિર, તો મુખ અને બધિર લોકો છે એ બોલી કે સાંભળી શકતા નથી એટલે એને આપણે મુખ બધિર કહીએ છીએ. મુખ બધિર લોકો છે એ પોતાના હાથથી જે કાંઈ સમજાવવું હોય સામેવાળી વ્યક્તિને એ સમજાવી શકે હાથના ઈશારાથી, બરોબર. તો પછી સામેવાળી વ્યક્તિ શું કહેવા માંગે છે એ મુખ બધિર વ્યક્તિ કેવી રીતના ઓળખી શકે? તો કે સામેવાળી વ્યક્તિ જે કહેવા માંગે છે એને મુખ બધિર છે એ એના હોઠથી અને એના હાથના ઈશારાથી સમજી શકે છે. ધારો કે આપણે સામેવાળા સમજી લો કે હાલો હું સામેવાળાને કહેવા માગું છું, કોઈ મુખ બધિર છે એને કે કાંઈ પણ ઈશારો કરવા માગું છું, તો આ મારા હોઠના જે ઈશારા છે હું બોલું તો એ સમજી શકે ધીમે કે આપણે બોલીએ તો કે આ મમ્મી કહેવા માંગે છે, બરોબર છે. એટલે આપણા જે હોઠના ઈશારા અને હાથના જે હલનચલન છે એના ઉપરથી આ મુખને બધી લોકો છે એ સમજી શકે છે. એટલે નોર્મલ કે સિવિયર એટલે કે આવી જો વ્યક્તિ જે વિકલાંગતાવાળી વ્યક્તિઓ હોય તો નોર્મલ છે કે સિવિયર છે એ જોવાનું હોય છે. તો એમાં પણ ટકાવારી હોય છે કે એ ઓછી વિકલાંગતા ધરાવે છે કે વધારે વિકલાંગતા ધરાવે છે એ આપણે ડૉક્ટર ઉપરથી સર્ટિફિકેટ આપે કે આ 80% છે કે 50% છે કે 100% વિકલાંગતા છે એના ઉપરથી ખબર પડે કે આ નોર્મલ છે કે સિવિયર છે. એટલે જો નોર્મલ હોય વિકલાંગતા તો એ બાળકો છે એ નોર્મલ શાળાએ શાળામાં ભણી શકે છે, પરંતુ સિવિયર હોય વિકલાંગતા તો એ લોકોની અલગથી જ શાળા હોય છે અને એ લોકોને મુખ બધી લોકોને અલગથી આખી શાળા જઈને અલગ હોય છે અને ત્યાં એને હાથના ઈશારાથી બધું સમજાવવામાં આવે છે. પછી હાવભાવ અને હલનચલનની સમજૂતી, એટલે મેં જેમ કે કીધું એમ મુખ બધી લોકો છે એને હાવભાવ અને હલનચલન દ્વારા એના હાવભાવ સમજાવે કે ભણાવે એને કઈ રીતે, બરોબર. એવી જો આપણે વાર્તા લઈએ તમારે ચોપડીમાં આપેલી છે બાળકો કે મારી બેન શાંતિ શક્તિ નથી એ રીતનું છે, તો એ વાર્તા છે એ આ ઝીન વ્હાઇટ હાઉસ પીટરસનના વાર્તામાંથી આ લેવામાં આવેલો ભાગ છે કે મારી બેન સાંભળી શકતી નથી. તો એમાં શું હોય છે, નંદુ તમારી ચોપડીમાં આપેલું છે, નંદુ અને એની બેન બંને છે તે સાથે નિશાળે જાય છે. નંદ ચકુ છે એ નંદુની બેન છે અને ચકુ છે એ મૂક અને બધિર હોય છે એટલે કે બેરી અને મૂંગી હોય છે એટલે એ સાંભળી કે બોલી શકતી નથી. એટલા માટે એ એની ભેગી તો જાય છે શાળાએ પણ એને સાંભળવામાં અને શાળાએ ભણવામાં બહુ તકલીફ પડે છે. ચકુ અને નંદુ છે એ બે રોજ હારોહાર સાથે જ સ્કૂલે જાય છે શાળાએ અને સાથે જ છે પાછા ભેગા આવે છે, પણ શાળામાં જે સમજાવે એ કાંઈ ચકુ સમજી શકતી નથી. એટલે પછી એક દિવસ શું થાય છે કે નંદુ છે એ કાળા ચશ્મા પહેર્યા હોય છે, નંદુએ કાળા ચશ્મા પહેર્યા હોય છે અને એ એની બેનને કહેવા માગતો હોય છે કે મેં આ ચશ્મા પહેર્યા હોય છે એટલે એને પછી દેખાડે છે. તો ચકુ છે એ ખૂબ જ ખુશ થઈ જાય છે એટલે જો એને ખુશી વ્યક્ત કરવા માટે એ પિયાનો વગાડવા માટે દોડી અને જાય છે અને પિયાનો વગાડવા માંડે છે. જો
વ્યક્ત કરી શકે છે. એટલે ચકુ છે એ ખૂબ જ સરસ મજાનો પિયાનો વગાડતી હોય છે. એટલે એની ખુશી વ્યક્ત કરવા માટે એ જય અને પિયાનો એટલો સરસ વગાડે છે ને કે આપણી ખુશી છે એ વ્યક્ત થઈ જાય છે. એટલે એવું નથી બાળકો કે આ જે લોકો વિકલાંગતા છે એ બધું સમજી શકતા નથી, એટલા માટે એને હાવભાવ અને હલન ચલનથી સમજાવી શકાય છે. તો આવા જે કેટલાક વ્યક્તિઓ હોય એને આપણા પ્રેમની અને આમ ભોગની જરૂર હોય છે. એટલે આપણે એને ક્યારેય સમાજમાં એકલા પાડી દેવા જોઈએ નહીં, પણ આપણે એને મદદ કરવી જોઈએ, આપણે એને મદદરૂપ થવું જોઈએ. બરોબર. પછી છે ચહેરાના હાવભાવ હલન ચલન. બરોબર. તો ચહેરો છે એ આપણો અરીસો છે. જો બાળકો આપણે તરત જ ખબર પડી જાય કે સામેવાળી વ્યક્તિ સુખી છે કે દુઃખી છે. ઘણી વખત આપણે શાળાએ બાળકોને આવતા જોતા હોઈએ તો ક્યારેક કોઈ બાળક છે નિરાશ થઈ બેઠું હોય, તો ક્યારેક કોઈક એકદમ ખુશ થઈ ગયું હોય, તો આપણે આપણા જે ચહેરો છે ને એના હાવભાવથી પણ આપણે જાણી શકીએ કે એ સુખી છે કે દુઃખી છે. બરોબર. જેમ કે જોઈએ તો ઉદાસ ચહેરો, તો બાળકો ઉદાસ ચહેરો કેવી રીતના આપણે કેમ ખબર પડી જાય કે આ વ્યક્તિ ઉદાસ છે? તો આપણે આમ આવી રીતના બેઠા હોઈએ તો આપણો ચહેરો છે એ કહી દે કે આ છે એ ઉદાસ છે. બરોબર. તો ચિત્રમાં આપેલું છે કે એનું રમકડું જે છે એ તૂટી જાય છે અને એ ઉદાસ થઈને બેઠો હોય છે. છોકરો આપતા તો એ આમ થઈને બેસે છે, તો એને કહેવાય ઉદાસ ચહેરો. જો જે આપણે જોયું છે અહીંયા દોરીને દેખાડ્યું છે કે આ ઉદાસ ચહેરો છે. બરોબર. એ રીતના આપણે બહુ ખુશ થઈ ગયા હોઈએ, ખુશ થઈ ગયા હોઈએ તો પણ આપણે વ્યક્ત કરી શકીએ છીએ એકદમ હસીને, કે આપણા ચહેરા ઉપર ખબર પડી જાય આવી રીતે એકદમ ખુશ થઈ ગયા હોય તો એ પણ આ ખુશ ચહેરો દેખાડું છું કે આપણા ચહેરા ઉપરથી ખબર પડી જાય કે આ એકદમ ખુશ છે. શું કામ? તો કે એના જુલીના ઘરે નાની બહેનનો જન્મ થયો છે એટલા માટે એ ખુશ છે. એટલે એ તરત જ દેખાઈ આવે છે. તમે ચોપડીને જો તો બાળકો કે એ ખૂબ જ ખુશ છે, એનો ચહેરો દેખાઈ જાય છે. પછી આપણે જોઈએ કે એકદમ ડરાવનો ચહેરો, બીક લાગે એવો ચહેરો. તો આપણે છે નક્કી ક્યાંય પણ આમ બીક લાગતી હોય તો આપણે તરત જ ખબર પડી જાય. આમ કે જતા હોય રોજિંદામાં આમ કૂતરાને બીકતા હોય તો કેવું થઈ જાય? આપણે જતા હોઈએ આમ કૂતરું જોઈએ તો આમ તરત આપણે આમ થઈ જઈએ છીએ. તો એ થાય, આપણે ખબર પડી જાય ચહેરા ઉપરથી કે આને બીક લાગી છે, એમ કે આ બીકે છે આનાથી. પછી જોઈએ તો ગુસ્સો. તો જો આપણા બાળકો ગુસ્સે હોઈએ ને તો આપણો ચહેરો તરત કહી દે કે ગુસ્સે છે. જો તમે કાંઈ પણ તોડફોડ કરી હોય ઘરમાં તો મમ્મીને તરત જ ખબર પડી જાય કે કાંઈક કારસ્તાન કર્યું છે મારા છોકરે, કાંઈક તોફાન કર્યું છે. અને તમને એના મોઢા પર તરત ખબર પડી જાય કે મમ્મી ગુસ્સે છે. તો ગુસ્સો એટલે કેવો થઈ જાય તમારો ચહેરો, એકદમ ગુસ્સે થઈ ગયા હોય એવું આપણું મોઢું લાગે, એટલે ગુસ્સો થઈ ગયા હોય એવું લાગે. જો ફ્રીજમાં બોડી પડી હોય અથાણાની અને આપણાથી તૂટી જાય તો મમ્મી કેવી ગુસ્સે થઈ જાય, ત્યારે મમ્મીના ચહેરા ઉપર કેવો ગુસ્સો આપણે જોઈ શકીએ કે મમ્મી ગુસ્સે થઈ છે. એ રીતના ચહેરો છે એ આપણો અરીસો છે, કે ચહેરા દ્વારા આપણે દરેક વ્યક્તિનું સુખ દુઃખ હસી ખુશી ગુસ્સો આ બધું જ આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિ સુખી છે દુઃખી છે ઉદાસ છે કે ગુસ્સે છે કે ડરેલી છે, બધું જ આપણે ચહેરા દ્વારા જોઈ શકીએ છીએ. પછી બીજું વિદ્યાર્થી મિત્રો કે આપણે લાગણી અને ભાવ, આ તો ચહેરો થયો કે આપણે લાગણી ભાવ સુખ દુઃખ બધું વ્યક્ત કરી શકીએ લાગણી ચહેરા દ્વારા આપણે ખબર પડી જાય. પછી છે લાગણી અને ભાવ નૃત્ય દ્વારા, નૃત્ય ની મુદ્રા દ્વારા લાગણી અને ભાવ આપણે દર્શાવી શકીએ છીએ. તો આપણે ફૂલ કડી કહેવા માંગતા હોય તો આ તો મુદ્રા છે, કડીની મુદ્રા છે બાળકો, આ કડીની મુદ્રા છે. પછી આ જો તમે તો ફૂલ નૃત્ય દ્વારા આપણે આમ ફૂલ પણ કરી શકીએ, ફૂલ દેખાડી શકીએ, તો આ છે ફૂલની મુદ્રા. આ છે સાપની મુદ્રા છે. જો
मुद्रा बाको हमारे चित्र वार्ता छे खिसकोली बरोबर तो किस ई चित्र वार्ता का तुम जोशो तो खिसकोली कोण है नो खुशी नो और आनंद नो बाप व्यक्त करता देखा रहे तो जय जो ये आपका चित्र वार्ता होती के एमएल जंगल हो इसे वन बगड़ा जो एमआर खिसकोली रहती हो इसे और खिसकोली खूब आनंदित हो इसे और एक जाड़ की बीजे जाड़े बीजे जाड़े तीजे जाड़े ये इतना खुद का मार इसे और करती हो इसे एक जाड़ की बीजे जाड़े और एमआर खिसकोली ना घना बता मित्रों पर हो इसे प्राणी मित्रों पर घना बता हो इसे એટલે આ રીતના એ એકદમ ખુશ રહેતી હોય છે પછી એને એક દિવસ એમ થયું કે મને મારા બધા મિત્રોને ઘરે જમવા માટે ખીરપુરી જમવા માટે બોલાવે છે તો ખિસકોલી છે એ એના બધા જ મિત્રોને ઘરે જમવા માટે આમંત્રણ આપે છે પછી તે ઘરે આવે છે અને આવી અને ફટાફટ જલ્દી ચૂલા ઉપર ખીર અને પૂરી બનાવે છે પણ એનો હાવભાવ તમે જોજો ચિત્રમાં બાળકો કેટલા ખુશ દેખાશે ક્યાંક મારા મિત્રો ઘરે જમવા આવના છે આમ એટલે આમ રાજે કવિ દેખાડે છે અને ઘરે આવી અને ખીર પૂરી રાંધે છે અને પછી થોડીક વારમાં એના જે મિત્રો છે ખિસકોલીના કાગડો ઉંદર એ બધા કોયર કે જે કાંઈ એના છે મિત્રો એ બધા ઘરે જમવા આવે છે અને ખીર પૂરી છે એ ખિસકોલી છે એને એના મિત્રોને ખવડાવે છે અને એના મિત્રો છે એ ખીરપુર ખાઈને ખૂબ જ ખુશ થાય છે અને આનંદ થાય છે અને પછી એના ઘરેથી વિદાય લે છે અને ખિસકોલી છે એ પણ એના મિત્રોને જમાડી અને ખૂબ જ આનંદ હોય છે આનંદિત હોય છે અને ખૂબ જ ખુશ હોય છે તો મિત્રો આપણે જોયું કે અનોખા સંવાદમાં દરેક જાતની છે એ વિવિધતા હોય છે એકલામાં એટલે જો દરેક બાળકો છે કે દરેક કોઈ પણ વ્યક્તિ છે એ બધી એક જ સરખી હોતી નથી અને બધા બધું જોઈ શકે બધા બધું કરી શકે એવું હોતું નથી આપણી આજુબાજુ આવી વિકલાંગતાવાળા પણ વ્યક્તિઓ જોવા મળે છે કે કોઈ ઝડપથી ચડી શકે છે કોઈ ઝડપથી દોડી શકે છે કોઈ ચિત્ર સારું દોરી શકે છે કોઈ નૃત્ય સારું કરી શકે છે આ રીતના બધી વ્યક્તિઓ સરખી હોતી નથી અને એમાં ઘણી આપણે વિકલાંગતાઓ પણ જોઈએ છે પણ એ લોકો છે એ બધું આ રીતના જુદી જુદી જે છે મુખ બધી માનસિક શક્તિ અસ્થિસ્તંભ પ્રજ્ઞાચક્ષુ નોર્મલ ડિસેબિલિટી આપણે જોઈ ગયા કે આ બધી વ્યક્તિને આપણે કઈ રીતના રાખવા જોઈએ એની અંદર આપણે કઈ રીતના વ્યવહાર કરવો જોઈએ કે આપણે એને એક્સ્ટ્રા પ્રમોટી દેવા જોઈએ એને આપણે મદદ કરવી જોઈએ એને સમજી શકવું જોઈએ આ બધું જ આપણે આમાં અનોખા સંવાદમાં જોઈ ગયા કે પછી ચહેરો ચહેરા દ્વારા પણ આપણે છે એ હાવભાવ વ્યક્ત કરી શકીએ છીએ ખુશી દુઃખ ડર ગુસ્સો એ છે તે ચહેરો છે એ આપણો કરીશું અને નૃત્ય દ્વારા પણ આપણે લાગણી અને ભાવ વ્યક્ત કઈ રીતના કરી શકાય એના ચિત્રો પણ આપણે થોડા જોયા બરોબર આના પછી આપણે આગળના લેક્ચરમાં જે કંઈ છે તે આપણે વાત કરીશું